भाजप शासित पालनपुर नगर पालिका की आज साधारण सभा योजाई थी, जेमा अपेक्षा मुजब बहुमती जोरे बोर्ड चलावी शासक पक्षे लोकशाही खून कर्यु हतु, जेनो विपक्ष कांग्रेसे भारे विरोध दर्शाव्यो हतो। भाजप शासित पालनपुर नगरपालिकाना वर्तमान बोर्डनी मुदत पूरी थवाने आड़े हवे गणतरीना दिवसों ज बाकी छे, तारे मळेली साधारण सभामां पण शासक पक्षे फरी एकवार लोकशाहीने नेवे मूकी एजेंडा परना कामो पर चर्चा कर्या विना बहुमतीना जोरे मंजूर कर्या हता, जेनी साथे कांग्रेस भारे विरोध दर्शावता उत्तेजना फैलाई गई हती। कांग्रेसे आ बोर्ड भ्रष्टाचार आचरवा अने खोटा ठरावो लखवा माटे बोलाव्यु होवाना आक्षेपो कर्या हता। આજે નગરપાલિકાની અંદર ખાસ સાધારણ સભા યોજવામાં આવી હતી। સામાન્ય રીતે નગરપાલિકામાં દર 3 માસે પ્રજાના વિકાસ માટેના મુદ્દાઓ માટેની દર 3 માસે મિટિંગ બોલાવવામાં આવે છે। અત્યારે તાત્કાલિક માત્ર અત્યાર સભ્યોની મુદત 4 દિવસમાં પૂરી થાય છે, એમ છતાં 4 દિવસ બાકી રહેતા આ લોકોએ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી। આ એજન્ડાની અંદર ઘણા મુદ્દાઓ એવા છે કે જે અત્યાર સુધી લેવાયા જ નહોતા। 2019ના જે મુદ્દાઓ પેન્ડિંગ હતા એ મુદ્દાઓ અત્યાર સુધી લીધા નહોતા, અને આજની મિટિંગની અંદર એ મુદ્દાઓ લેવામાં આવ્યા। એમાં પરથી સાબિત થાય છે કે અત્યારના સત્તાધીશોમાં પોતાના બદઇરાદાથી પોતાના અંગત સ્વાર્થ માટે ને ભ્રષ્ટાચાર કરવા માટેથી આ ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું છે। ખાસ કરીને આજે ટાઉન પ્લાનિંગ મુદ્દો, જે મહત્ત્વનો મુદ્દો છે, જે ગ્રીન બેલ્ટ માટેની જે જમીનો માટેનો મહત્ત્વનો મુદ્દો હતો, એ વારંવાર એન કેન પ્રકારે ટાઉન પ્લાનિંગની મિટિંગ એજન્ડા નીકળ્યા પછી પણ એ મિટિંગ કેન્સલ કરવામાં આવી હતી, અને આજે 4 દિવસ બાકી રહેતા ટાઉન પ્લાનિંગની મિટિંગ તાત્કાલિક આજે નગરપાલિકામાં બોલાવવામાં આવી, અને પ્રમુખ તરફથી વિકાસ નકશો, જે મહત્ત્વનો મુદ્દો હતો, એ જે મંજૂર કરવામાં આવ્યો હતો, અમે એના વિરોધમાં આજે અહીંયા લેખિત આપ્યું છે, અને અમે આજના જનરલ બોર્ડનો સખત વિરોધ કરીએ છીએ। આજના જનરલ બોર્ડની અંદર વારંવાર દર વખતે જે ઠરાવો લખાય છે એ તદ્દન ખોટા ઠરાવો લખાય છે। આજે જનરલ બોર્ડની અંદર આ જે મુદ્દાઓ હતા શહેરના વિકાસને લક્ષી અને જે મુદ્દાઓ હતા એના માટે થઈને જનરલ બોર્ડના સખત વિરોધ માટે થઈ, અને મેં લેખિત આજે માનનીય ચીફ ઓફિસરશ્રીને આપવાની વાત કરી ત્યારે ચીફ ઓફિસરે એને લેવાની ના પાડી, એ તદ્દન ખોટું છે। અમે એનો વિરોધ કરીએ છીએ। અમે લોકો એક શહેરના પ્રતિનિધિ છીએ, ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, શહેરના લોકો માટે અમારે લોકોને જવાબ આપવાનો હોય છે, વિકાસના કામો માટે અમારે જવાબ આપવાનો થાય છે, કંઈ ખોટું ન થાય એના માટે લોકોએ અમને અહીંયા આગળ મોકલ્યા છે, ત્યારે પ્રજાલક્ષી જે અંદર મુદ્દાઓ હતા એ લખીને અમે ચીફ ઓફિસરને આપવાની વાત કરી, સાહેબશ્રીએ લેવાની સખત મનાઈ કરી, એમ અમે એનો વિરોધ કરીએ છીએ। સાહેબે સાહેબનું કહેવું એમ છે કે ભાઈ હું અહીંયા આગળ લઈ ના શકું, એટલે અમારું આપ એક ચીફ ઓફિસર છો, કેમ ના લઈ શકો? અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ અને શહેરના લોકો માટેના અમે રજૂઆત કરીએ છીએ, તે એની ના ન પાડી શકે એના માટે થઈ અને અમે સૌ સભ્ય ભેગા થઈ અને અહીંયા આગળ સાહેબને લેખિત આપીને એનો વિરોધ કરી રહ્યા છે। સાહેબશ્રી આવા સ્વીકારવી પડશે, સાહેબે અત્યારે સહી કરી દીધી છે। જ્યારે હંમેશાની જેમ આ વખતે પણ શાસક પક્ષે વિપક્ષનો વિરોધ દર્શાવવા માટે સર્જાયેલો હોવાના ઉડાવ જવાબ આપ્યા હતા। એક તો એજન્ડા ઉપર હતા એના માટે, ને બીજા 5-1 મુદ્દા અમારે ચેર તરફથી હતા। તાત્કાલિક બોર્ડ કે સર, અમારે ખાસ સભા બોલાવાનું ગ્રેજ્યુએટમાં હક છે, અમને એ પ્રમાણે બોલાય। હા મંજૂરી નથી તો દેખી લઈશું, મેં ચર્ચા કરીશ, બરાબર બોલો। હવે એમને વિરોધ કરવાનો છે તો પછી વિરોધ કરે જ ને, એમાં શું થઈ ગયું? અમે તો એમના જોડે સાંભળતા હતા, બધી ચર્ચા કરવાના મૂડમાં હતા, બધી કર્મચારીઓના કેટલા મુદ્દા હતા, બરાબર પગાર વધારવાના એ તે મુદ્દા હતા, એમના સાથે ચર્ચા કરત, પણ એમ લોકો વિકાસ નકશામાં એવું બનતું હોય કે કોઈ ફોલ્ટ બીજો હોય ને પેલું માન્ય ના હોય તો કેન્સલ થાય છે। પાલિકાએ લાખો કરોડો રૂપિયાના ખર્ચે ટાઉન હોલ બનાવ્યો છે, પાલિકા પાર્કિંગ નથી બનાવી, પાર્કિંગ નથી બનાવી, શું કહે છે? પણ પાર્કિંગ માટેની જગ્યા છે, જે ઝૂંપડા નીચે તોડવાના જ છે, એના કારણે પછી પાર્કિંગ ત્યાં થઈ જશે, ટાઉન પાર્કિંગ નથી ત્યાં। હા એ કરી યાદ કરી નાખશું, હ
છે ને મેઇન રોડ ઉપર પેલી બાજુ જગ્યા ક્લબ નંબર સામે બી છે, પછી અમારા ભાઈ છે હજી જગ્યા, કોઈ જગ્યાએ પાર્કિંગ ફાળવાયું છે? ના ના પેલું છે ને, જે તોડવાના ઝૂંપડા નીચે પડે ને પાણી નું રકમ. હવે એમને આક્ષેપ કરવો જ પડે ને, વિકાસ જે બી મંજૂર કરવાનું એમને એમ સાંભળવાની તકત કે સંભળાવવાની તકત એકબીજાને આલી નથી. એમને તો ડાયરેક્ટ વિરોધ કરવાનું ચાલુ કર્યું પહેલા મુદ્દાથી. એમાં કર્મચારીના બી સારા મુદ્દા હતા, એવું નહોતું કે વિકાસ નકશો એકલો જ હતો. આજથી બેઠકમાં ટીપી કમિટીએ મંજૂર કરેલા વિવાદ વિકાસ નકશાએ પણ બહાલી આપી હતી. આમ પાલનપુર નગરપાલિકાના આરંભથી લઈને અંત સુધી સફર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પૂર્ણ થઈ હતી.